डॉक्टर बाबा साहेब अंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં જ્યારે તમે અભ્યાસ કરી રહ્યા છો ત્યારે MLIP 002 એટલે કે પ્રોજેક્ટ અથવા તો ડેઝર્ટેશન વર્ક, જેમાં ઘણા બધા મિત્રોને ખૂબ બધા ક્વેશ્ચન્સ હોય છે, એનું સોલ્યુશન લઈ અને આજ હું આપ સમક્ષ ઉપસ્થિત થઈ છું. આ લેક્ચર પછી આપ વિદ્યાર્થીઓમાં સંશોધનનું કૌશલ્ય વિકસશે, તેમજ શોધખોળની વૈજ્ઞાનિક પદ્ધતિ, શોધ પ્રશ્નોનો ઉકેલ શોધશો. લેખન, રજૂઆત, પ્રત્યાયન અને પૃથ્થકરણના કૌશલ્યો વિકસાશે. આંતરવિષયક વિચારધારાઓ, સાધનો અને તકનીકોનો પ્રયોજિત કરવાની ક્ષમતાઓનો પણ વિકાસ થશે. મિત્રો, ગ્રંથાલય, માહિતી કેન્દ્રો, જ્ઞાન કેન્દ્રો અને તેવા જ પ્રકારની અન્ય સંસ્થાઓના પ્રશ્નોનો ઉકેલ મેળવાય છે. પ્રોજેક્ટ અથવા તો લઘુ નિબંધ. મિત્રો, જ્યારે તમે એડમિશન લો છો ત્યારે તમારી પાસે પુસ્તિકાઓ આવે છે. એ પુસ્તિકામાં એક નાનકડી પુસ્તિકા હોય છે જેના ઉપર ટાઇટલ લખેલું હોય છે MLIP 002, પ્રોજેક્ટ ડેઝર્ટેશન વર્ક. આમાં દરેક માહિતી આપવા છતાં ઘણા બધા મિત્રોને પ્રશ્ન ઉદ્ભવે છે કે આ પ્રોજેક્ટ અથવા તો ડેઝર્ટેશન વર્ક કઈ રીતે કરવાનું હોય અથવા તો કઈ રીતે થઈ શકે, તો આમાં કયા પ્રકારના કાર્યો આપણે કરવાના રહેશે અથવા તો કયા પ્રકારના ટાઇટલ આપણે પસંદ કરી શકાય, કયા વિષયની સાથે, શીર્ષક સાથે આપણે આપણું કામ કરશું તો ખૂબ જ સારું થશે. આ માટે અહીંયા આગળ તમારી પુસ્તિકામાં પણ આ પ્રકારના કાર્યોના પ્રકાર આપેલા છે. આ બ્રોડ વિષય છે એટલે કે આ ખૂબ જ વિસ્તૃતમાં ટાઇટલ આપેલા છે, એમાંથી તમારે કોઈ એક વિષય ઉપર પસંદ કરી અને એમાં વધુ ઊંડું કામ કરવાનું હોય છે. જેમ કે માહિતી પદ્ધતિ, ઇન્ફોર્મેશન પ્રોસેસ, ઉપભોક્તા સાથે પ્રત્યાયન, માહિતી સેવાઓ અને તેના ઘટકોની રચના અને વિકાસ, આ એક વિષય છે જે ખૂબ વિસ્તૃત પ્રમાણમાં વિકસેલું છે. એમાં તમારા વિષયનો સબ્જેક્ટ પસંદ કરી, એરિયા પસંદ કરી અને કામ કરવાનું હોય છે. કોઈ સંસ્થાઓનો અભ્યાસ કે જેમાં જેનો હેતુ માહિતી નેટવર્ક્સ પૂરો પાડવાનો હોય, માહિતીની પદ્ધતિઓ પૂરી પાડતી હોય, માહિતીની સેવાઓ હોય અથવા તો માહિતી ઉત્પાદનના વ્યવહારોનો તુલનાત્મક અભ્યાસ પણ તમે સૌ કરી શકો છો. વિસ્તૃત વ્યક્તિ અભ્યાસ એટલે કે કેસ સ્ટડી. કેસ સ્ટડી કેવા પ્રકારનું? કોઈક એક ગ્રંથાલય અથવા તો માહિતી કેન્દ્ર લઈ, ઇન્ફોર્મેશન નેટવર્ક્સ લઈ અથવા તો માહિતી પદ્ધતિનો સમાવેશ કરતો હોય એવો કેસ સ્ટડી તમે હાથ ધરી શકો છો. ઉપભોક્તા સર્વેક્ષણ ક્ષેત્રનો અભ્યાસ, પ્રયોગમૂલક અભ્યાસ કરવાનો હોય છે. કોઈ પણ વિદ્યાશાખાના સાહિત્યનું સર્વેક્ષણ એટલે કે બિબ્લિયોગ્રાફી અને બિબ્લિયોમેટ્રિક્સનો અભ્યાસ કરવાનો હોય છે. મિત્રો, બેચલર ઓફ લાઇબ્રેરી ઇન ઇન્ફોર્મેશન સાયન્સમાં બિબ્લિયોગ્રાફી એટલે શું, બિબ્લિયોમેટ્રિક્સ એટલે શું, એ તમે સારી રીતે ભણી ચૂક્યા છો. ઉપભોક્તાની સંવેદનાઓ, માહિતી સાક્ષરતા, ઇન્ફોર્મેશન લિટરસી, તેની માટેની અલગ અલગ પદ્ધતિઓ, ટેકનિક અથવા તો વ્યક્તિઓનો અભ્યાસ, માહિતી સાક્ષરતા માટે વ્યક્તિનો અભ્યાસ પણ તમે કરી શકો છો. હવે સૌ પ્રથમ જ્યારે માસ્ટર ઓફ લાઇબ્રેરી ઇન ઇન્ફોર્મેશન સાયન્સમાં તમે એડમિશન લો છો તમે ત્યારે એક પ્રપોઝલ તૈયાર કરીને આપવાની હોય છે. મિત્રો, આના માટે તમને મેઇલ અને મેસેજીસ મળતા હોય છે કે તમારી પ્રપોઝલ જમા કરાવો. આ પ્રપોઝલ એટલે શું, પ્રપોઝલ કઈ રીતે બનાવાય, તેમાં કયા કયા મુદ્દાનો સમાવેશ કરવાનો થાય છે અથવા તો કઈ એવી વસ્તુઓ કે જેની કારણે તમારું પ્રપોઝલ રિજેક્ટ થાય છે અથવા તો પાછું આવતું હોય છે સુધારવા માટે. જો તમે આ
સિક્વન્સમાં તમારી પ્રપોઝલ તૈયાર કરીને મૂકી હોય અને એમાં યોગ્ય લખાણ લખ્યું હોય, તમે તમારી સંશોધન સમસ્યાઓથી ખૂબ જ પરિચિત છો, તમારા હેતુ સ્પષ્ટ છે, તમારી ઉત્કલ્પનાઓ સ્પષ્ટ છે, તમારો વ્યાપ સ્પષ્ટ છે, તો તમારી પ્રોજેક્ટ અથવા તો પ્રપોઝલ રિજેક્ટ અથવા તો બરખાસ્ત થઈ શકે નહીં. તો આ દરખાસ્ત તમારે મૂકવાની છે, તેમાં આ મુદ્દાઓ મેં સમાવેલા છે કે દરખાસ્ત કઈ રીતે બનાવી, દરખાસ્તમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો, જેમ કે ટાઇટલ પેજ શરૂઆતમાં મૂકવાનું હોય છે, ત્યારબાદ પરિશિષ્ટ 2 અને પરિશિષ્ટ 3. હવે પરિશિષ્ટ 2 અને 3 શું છે અને ક્યાંથી મળશે એ આપણે ત્યાં આગળ પહોંચશું ત્યારે ચર્ચા કરશું. માર્ગદર્શકનો બાયોડેટા, દરખાસ્તની અનુક્રમણિકા, ઉપરના જે પેજીસ છે, ટાઇટલ પેજ, પરિશિષ્ટ અને માર્ગદર્શકનો બાયોડેટા, એ પછી તમારે દરખાસ્તની તમારી પ્રપોઝલ જે બનાવવાની છે એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરશો ને કઈ સ્ટાઇલમાં તેને બનાવશો એની આપણે વિસ્તૃતથી ચર્ચા કરશું. જ્યારે તમે ટાઇટલ પેજ બનાવતા હોય ત્યારે દરખાસ્તનું ટાઇટલ પેજ કેવું હોવું જોઈએ, એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ અથવા તો કઈ રીતનું એને પ્રેઝન્ટ કરવું જોઈએ, તો સૌથી પહેલાં ટાઇટલ બનાવતી વખતે તમારે પ્રપોઝલનું ટાઇટલ, એટલે કે તમે જે વિષયમાં સંશોધન કરવાના છો એ સંશોધન વિષયનું અહીં આગળ શીર્ષક તમારે લખવાનું છે. ત્યારબાદ સબમિટેડ બાય, નેમ ઓફ રિસર્ચર, અહીંયા નેમ ઓફ રિસર્ચર એટલે સંશોધક જે આપ છો એ આપનું પોતાનું જે નામ છે એ અહીંયા સારા ફોર્મેટમાં લખવાનું છે. ત્યારબાદ ગાઈડેડ બાય, એટલે કે તમને કેન્દ્ર દ્વારા અને તમારા રીજન દ્વારા અથવા તો યુનિવર્સિટી દ્વારા ફાળવવામાં આવેલ જે તમારા માર્ગદર્શક છે એ માર્ગદર્શકનું નામ અને એમનું અત્યારની હાલની પોસ્ટ અને એમનું ક્વોલિફિકેશનનું અહીંયા તમારે દર્શાવવાનું છે. સબમિટેડ ટુ, તમે કોને આ સબમિટ કરાવી રહ્યા છો, આ જે ડેઝર્ટેશન તમારું બની રહ્યું છે એ ડેઝર્ટેશન તમે કોઈ કેન્દ્રને નથી આપતા, તમે યુનિવર્સિટીને આપી રહ્યા છો. ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જો આપણું ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, એને તમે આપી રહ્યા છો, તો એ લખવાનું છે. ત્યારબાદ યર, તમે જે વર્ષમાં એડમિશન લીધું છે, તમે જે વર્ષમાં એડમિશન લીધું હોય એ વર્ષ અહીં આગળ તમારે બતાવવાનું છે. માનો કે હું 2020ની સ્ટુડન્ટ છું, તો હું અહીં આગળ લખીશ 2020. યુનિવર્સિટી દ્વારા આપ લોકોને આપવામાં આવતો એનરોલમેન્ટ નંબર, એ લખવું ખૂબ જ અગત્યનું છે, એ નંબર તમારે અહીં આગળ બતાવવાનો છે. ટાઇટલ, શીર્ષક, શીર્ષક કેવું હોવું જોઈએ અને તમે કઈ રીતે એની પસંદગી કરી શકો છો. સૌથી અઘરો પ્રશ્ન સંશોધનમાં, આપણે કયા વિષય ઉપર કામ કરશું અને આપણું શીર્ષક શું હશે એનું હોય છે. તો મિત્રો, જ્યારે પણ તમે કોઈ શીર્ષક આપો છો, તમારા સંશોધનને શીર્ષક આપો છો, ખૂબ જ સ્પષ્ટ અને ટૂંકું હોવું જોઈએ. તમને પરિશિષ્ટ નંબર 1, એટલે કે BLI MLI 002માં ડેઝર્ટેશન અને પ્રોજેક્ટ વર્કમાં એક પરિશિષ્ટ આપ્યું છે જેનો નંબર છે 1. ત્યાં આગળ નમૂના સ્વરૂપ વિષય શીર્ષક આપેલા છે. વિષયનું વિસ્તૃત સ્વરૂપ પસંદ કરી શકાય, તેમાંથી તમારો ખૂબ જ વિશાળ સબ્જેક્ટ છે એ આપેલા છે તે પસંદ કરી, ત્યારબાદ તેમાં તમારો વ્યાપ અને મર્યાદા બતાવી અથવા તો નક્કી કરી અને તમે તમારું શીર્ષક બનાવી શકો છો. ગ્રંથાલય જગતમાં જે તમારું MLISCનું મટીરિયલ છે એમાં તમારી પ્રોજેક્ટ વર્ક માટેની તમને જે પુસ્તિકા આપેલી છે તે વિષય સિવાયના પણ નવા નવા સતત આપણા ગ્રંથાલય જગતમાં સંશોધન થતા રહ્યા છે અને થાય છે. તો આ સંશોધન કેવા પ્રકારના થઈ રહ્યા છે અથવા તો નવું આપણા વિષયમાં કયો ટોપિક આવ્યો છે એ વિષય ઇન્ટરનેટમાંથી પણ તમે શોધી શકો છો. સંશોધન વિષય વસ્તુ પસંદ તેમાંથી તમે કરી શકો છો.
ત્યારબાદ મિત્રો ઇન્ફ્લિબનેટ ઇન્ફોર્મેશન લાઇબ્રેરી નેટવર્કમાં શોધગંગા તેમનો પ્રોજેક્ટ છે. શોધગંગા એટલે ઇટીડીઝ ઇલેક્ટ્રોનિક થીસિસ અને ડેઝર્ટેશનનું ત્યાં કલેક્શન મૂકેલું છે. મિત્રો, તમારા વિષયને બ્રાઉઝ કરી, એમાંથી તમારો વિષય પસંદ કરી લાઇબ્રેરી સાયન્સ નાખશો ડિપાર્ટમેન્ટમાં, તો ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સમાંથી કેવા કેવા સબ્જેક્ટનું કામ થઈ ચૂક્યું છે અને થતું રહ્યું છે તે તમે જોઈ શકો છો. આ પીએચડી એટલે કે વાચસ્પતિના લેવલનો થીસિસ બનેલો હોય છે. મિત્રો, આપણી એજ્યુકેશન પોલિસી જે નવી બની રહી છે તેમાં સંશોધનને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એની શરૂઆત આપણે પહેલેથી જ થઈ ગઈ છે અને આપણે કરી રહ્યા છીએ, ત્યારે આપણા વિષય વિશે આપણા મગજમાં આપણા દિમાગમાં ખૂબ જ ક્લિયર હોવા જોઈએ આપણે કે આપણે શું કામ કરવાનું છે. એની માટે આપણે સૌથી પહેલાં શીર્ષક પસંદ કરવાનું છે. જે કામ પહેલાં થઈ ચૂક્યું છે તે ફરીથી કરવાનો કોઈ મતલબ નથી. માટે એના સિવાય આપણે શું કામ કરી શકીએ, કેવું કામ કરી શકીએ તે તમારે શોધવાનું હોય છે. કોઈ પણ ડેઝર્ટેશન અથવા તો થીસિસમાં રિસર્ચ ગેપ આપેલું હોય છે. જેમનું સંશોધન પૂરું થઈ ચૂક્યું છે એમને રિસર્ચ ગેપ કહેવામાં આવે છે. એ ગેપ શોધી અને ત્યાંથી આગળ આપણે કામ કરવાનું હોય છે. તો તમે શોધગંગાના થીસિસમાંથી વિષય જગતમાં કેવા કેવા વિષય પર કામ થઈ રહ્યું છે અથવા તો થઈ ગયું છે તેની જાણકારી મેળવી ત્યારબાદ નવા વિષય સાથે તમારું ટાઇટલ રજૂ કરવાનું હોય છે. પરિશિષ્ટ નંબર 2, મિત્રો, તમારું પ્રપોઝલ તૈયાર કરવાની સાથે સાથે તમારે 2 પરિશિષ્ટ અહીંયા જમા કરાવવાના હોય છે. આ પરિશિષ્ટ જમા ન કરાવો તો તમારું સિલેક્ટ તમારું જે પ્રપોઝલ મોકલાવેલું હોય છે તમારી પાસે પાછું આવે છે અને ત્યારબાદ તમારે તે ફરીથી મોકલવું પડે છે. તો આ પ્રોબ્લેમ ઊભા ન થાય એના માટે અહીંયા પરિશિષ્ટ 2માં તમારે કેટલી ઇન્ફોર્મેશન ભરીને મોકલાવવાની છે અને કઈ કઈ ઇન્ફોર્મેશન ભરી અને મોકલાવશો તો તે યોગ્ય ગણાશે. વિદ્યાર્થીનો એનરોલમેન્ટ નંબર લખવાનો છે, વિદ્યાર્થીઓનું નામ ને સરનામું લખવાનું છે, ત્યારબાદ તમે જે શીર્ષક પસંદ કર્યું છે. મિત્રો, તમે જે શીર્ષક પસંદ કર્યું હોય તેને અહીંયા પાછું તમારે દર્શાવવાનું છે. માર્ગદર્શકનું નામ અને સરનામું, અહીંયા હું કહેવા માંગીશ કે GLISC એટલે કે સેન્ટર 0001ના વિદ્યાર્થીઓ જે હશે તેને ગાઈડ યુનિવર્સિટીમાંથી ફાળવવામાં આવશે. પરંતુ અન્ય કેન્દ્ર પર અગર આપ અભ્યાસ કરી રહ્યા છો અને તમે એડમિશન લીધેલ છે, ત્યાં આગળ MLISCનો કોર્સ ચાલુ છે, તો તમારા પરામર્શક કોણ હશે તે તમારા સેન્ટર પર લિસ્ટ આપેલી હોય છે, એમાંથી તમારી પસંદગી કરવાની હોય છે. તો સેન્ટર પરથી ફાળવવામાં આવતા પરામર્શકનું નામ અહીંયા આગળ લખવાનું હોય છે. માર્ગદર્શક અને નિર્દેશક BU ના MLISCના અભ્યાસક્રમમાં પરામર્શક છે કે નહીં એ સેન્ટર પરથી તમને ખબર પડે છે અને ત્યારબાદ તેમાં હા અથવા તો નાનું ટીક માર્ક કરવાનું હોય છે. જો છે તો તેના કયા કેન્દ્ર સાથે સંકળાયેલા છે, એ પરામર્શક કયા કેન્દ્ર સાથે સંકળાયેલા છે, તેનો કોડ નંબર કયો છે, સેન્ટરનો કેન્દ્રનું નામ અને કોડ અહીંયા આગળ દર્શાવવાનું છે. ત્યારબાદ નિર્દેશક નિરીક્ષકનો જે ચાલુ વર્ષમાં MLISC IP 002ના વિદ્યાર્થીઓ કોઈ કામ કરી રહ્યા છે, પહેલાં એને એનરોલ થયેલા એમના અંડરમાં કામ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે એ સંખ્યા દર્શાવવાની હોય છે. મિત્રો, એ વસ્તુ તમને સેન્ટર પરથી પરામર્શક છે કે નહીં, એમના અંડરમાં પહેલાં કેટલા વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા છે તે માહિતી મળી રહે છે. નિરીક્ષકની શૈક્ષણિક લાયકાત શું છે, આ વિષયના સંદર્ભમાં તમારે તે નિર્દેશક જે પરામર્શક છે તમારા, જે તમારા માર્ગદર્શક છે, એ માર્ગદર્શકનો અનુભવ કેટલો છે તે દર્શાવવાનો છે. તેમની સંમતિનું પત્ર પણ આ સાથે જોડવાનું હોય છે. ત્યારબાદ તમારી છે અને તમારે જે ગાઈડ છે
અથવા તો માર્ગદર્શક છે તે માર્ગદર્શકની અહીં આગળ સિગ્નેચર લેવાની હોય છે. ત્યારબાદ નીચે આપેલો પોર્શન તમારે ભરવાનો રહેતો નથી, ફક્ત ઉપરનો ભાગ છે તમે ભરી અને આ તમારી પ્રપોઝલ પહેલાં ટાઇટલ પેજ પછી અને પ્રપોઝલ પહેલાં જોડવાનું હોય છે. પરિશિષ્ટ નંબર 3. આગળ પરિશિષ્ટ 2માં એક વસ્તુ સંમતિ પત્રકની વાત કરવામાં આવી હતી. આ સંમતિ પત્રક અથવા તો અનુમતિ આપતો પત્રક અહીં આગળ દર્શાવવાનો છે. મિત્રો, તમારું નામ લખવાનું છે કે જેનો નોંધણી ક્રમાંક શું છે, તમારો નોંધણી ક્રમાંક લખવાનો છે, અને ત્યારબાદ તમારું શીર્ષક તમારે લખવાનું છે અને માર્ગદર્શક અથવા તો નિર્દેશકનું નામ, સિગ્નેચર અને એમને જે દિવસે આ ટાઇટલ અપ્રૂવ્ડ કર્યું હોય તે તારીખ અહીંયા લખવાની રહે છે. માર્ગદર્શકની લાયકાત. લગભગ દરેક સેન્ટર ઉપર પરામર્શક રહેલા જ છે, પરંતુ તે સિવાયના માર્ગદર્શક હોય તો તેમનો બાયોડેટા સાથે જોડવાનો હોય છે. એટલે કે સૌથી પહેલાં પેજ ઉપર ટાઇટલ પેજ, ત્યારબાદ પરિશિષ્ટ નંબર 2, ત્યારબાદ પરિશિષ્ટ 3 અને ચોથા નંબર પર આવશે માર્ગદર્શકનો બાયોડેટા. પણ માર્ગદર્શક ક્યારે લાયક ગણાય અથવા તો ક્યારે તમને નિર્દેશન આપી શકે, તમારા માર્ગદર્શન ક્યારે બની શકે, તો તેમના ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે અને આ ક્વોલિફિકેશન જો એમની હોય તો તે માર્ગદર્શન માટે યુનિવર્સિટી દ્વારા લાયકાત એમની યોગ્ય ગણવામાં આવે છે અને તેમને યુનિવર્સિટી દ્વારા પરમિશન આપવામાં આવે ત્યારબાદ જ તે નિર્દેશન કરી શકે છે. મિત્રો, ગ્રંથાલયની માહિતી વિજ્ઞાનમાં જો એમને PhD કર્યું હોય અથવા તો ગ્રંથાલયની માહિતી કેન્દ્રમાં 2 વર્ષનો વ્યાખ્યાતા અથવા તેના સમકક્ષ પગાર ધોરણ સાથે ગ્રંથાલયની માહિતી વિજ્ઞાન વિષયની તેઓ અનુસ્નાતકની પદવી ધરાવતા હોય અથવા રેપ્યુટેડ લાઇબ્રેરી માહિતી કેન્દ્ર તેવા પ્રકારની સંસ્થાના લઘુત્તમ 2 વર્ષનો તેમને અનુભવ હોય. વિદ્યાર્થીઓ પોતાની પસંદગીને અનુસાર તેમના માર્ગદર્શનને પસંદ કરી શકે છે, પરંતુ પરામર્શકોનું લિસ્ટ યુનિવર્સિટી તેમજ સેન્ટર પર આપવામાં આવેલું હોય છે, તેમાંથી જ પસંદ કરવાનું રહે છે. સાથે માર્ગદર્શકની સહી સાથેનું એક અનુમતિ પત્ર એટલે કે પરિશિષ્ટ નંબર 2 જોડ્યા બાદ તેમનો બાયોડેટા પણ સામેલ કરવો અત્યંત જરૂરી છે. બાહ્ય માર્ગદર્શક અથવા નિદર્શકની નામની માન્યતા અભ્યાસ હાથ ધરતા પહેલાં આપવામાં આવશે. એટલે કે જ્યારે તમે પ્રપોઝલ આપો છો તેની સાથે તમે આપેલ અનુમતિ અને માર્ગદર્શકનું જે નામ સૂચવ્યું છે, એમને જે બાયોડેટા મોકલાવ્યો છે, એના આધારે માન્યતાનો અભ્યાસ હાથ ધરવામાં આવે છે. કોઈપણ એક માર્ગદર્શક વધુમાં વધુ 5 જ વિદ્યાર્થીઓને અથવા તો 5 જ સંશોધનકર્તાઓને માર્ગદર્શન આપી શકે છે. ક્યારેક 5થી વધુ સ્ટુડન્ટ જો એનરોલ થાય તો તે માન્યતા આપવામાં આવતી નથી. એટલે નિરીક્ષકને અથવા તો માર્ગદર્શકના અંડરમાં અત્યારે હાલમાં કેટલા સ્ટુડન્ટ કામ કરી રહ્યા છે તે જાણી લેવું ખૂબ જ આવશ્યક છે. મિત્રો, હવે વાત કરશું તમારા પ્રપોઝલની. પ્રપોઝલ કઈ રીતે બનાવાય, પ્રપોઝલમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે. ઘણી વખત એવું બનતું હોય કે પ્રપોઝલના જે પોઈન્ટ્સ આપેલા છે, દરખાસ્તની એક રૂપરેખા તમને આપવામાં આવી છે, એ રૂપરેખાના આધારે તમે પ્રપોઝલમાં એવું લખ્યું હોય કે સાહિત્ય સમીક્ષા. તો વિદ્યાર્થીઓ સાહિત્ય સમીક્ષા શું એના વિશેનો નિબંધ લખી નાખે છે. મિત્રો, પ્રપોઝલમાં સાહિત્ય સમીક્ષાનો મતલબ તમે સાહિત્ય સમીક્ષા એટલે શું કરવાનું નથી, તેવી જ રીતે સંશોધન સમસ્યાનો વ્યાપ અથવા તો તેની મર્યાદાઓ, તો વ્યાપ કેવો હોવો જોઈએ, મર્યાદા કેવી હોવી જોઈએ એ દર્શાવવાનું નથી હોતું. પ્રપોઝલમાં તમારે કઈ રીતે લખવાનું છે, શું શું મુદ્દાઓનો સમાવેશ થઈ શકે, કેવી રીતે લખાય, એની હવે આપણે વિસ્તૃતથી ચર્ચા કરશું. જ્યારે આપણે પ્રસ્તાવના લખતા હોઈએ
પ્રપોઝલમાં જ્યારે આપણે પ્રસ્તાવના લખતા હઈએ તો આપણે શીર્ષક આપ્યું છે એ શીર્ષકને અનુલક્ષીને આપણે પ્રસ્તાવના બાંધવી જોઈએ. આપણા ક્ષેત્રમાં પૂર્વે થયેલા સંશોધનથી લઈ અને આપણા વિશે શીર્ષકની માહિતી આપતી પ્રસ્તાવના બાંધવી જોઈએ. માનો કે એક ભાવનગર જિલ્લાના કોલેજ ગ્રંથાલયમાં ઓટોમેશન એક અભ્યાસ. જ્યારે પ્રસ્તાવના લખતા હઈએ ત્યારે ગ્રંથાલય જગત કઈ રીતે આગળ વિકસી રહ્યું અને અત્યારે ઓટોમેશન સુધી જ્યારે પહોંચ્યું છે તો ત્યાં સુધીની એની હિસ્ટરી થોડાક પેજમાં આપણે દર્શાવી અને ઓટોમેશન કઈ રીતે થઈ શકે છે, કોલેજ ગ્રંથાલયમાં ઓટોમેશનની શું અત્યારે હાલ પરિસ્થિતિ છે, ત્યારબાદ ભાવનગર જિલ્લાની કોલેજમાં ઓટોમેશનની શું પરિસ્થિતિ છે તેનો જીસ્ટ આપવો જોઈએ, ટૂંકામાં આપણે અહીંયા દર્શાવવું જોઈએ. એવી જ રીતે ઉત્તર ગુજરાતના જિલ્લાના સાર્વજનિક ગ્રંથાલયમાં ગ્રંથાલય વિકાસ એક અભ્યાસ કેસ સ્ટડી કરેલો છે. ઓકે, ત્યારે ગ્રંથાલય જગતમાં સાર્વજનિક ગ્રંથાલયનો શું ફાળો રહ્યો છે, સંગ્રહ વિકાસ એટલે શું અને તે કઈ રીતે થઈ રહ્યું છે, ઉત્તર ગુજરાત જિલ્લાના સાર્વજનિક ગ્રંથાલયમાં સંગ્રહ વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે તેનું ટૂંકાણમાં અહીંયા માહિતી આપવાની હોય છે. સાહિત્ય સમીક્ષા. મિત્રો, જ્યારે તમે કોઈ સંશોધન કરવા જઈ રહ્યા છો તે વિષય ઉપર તમે વાંચન નહીં કરેલું હોય, તેને પૂરેપૂરું ઊંડાણપૂર્વક સમજ્યા નહીં હોય, અંદર ઉતાર્યું નહીં હોય, તો તમે તમારા વિષયને ન્યાય આપી શકશો નહીં. માટે સાહિત્ય સમીક્ષા ખૂબ જ અત્યંત જરૂરી છે. સાહિત્ય સમીક્ષા કરવા માટે તમે રિસર્ચ જર્નલ્સ, થીસિસ, જે મેં વાત કરી આગળ કે શોધગંગામાં ઘણા બધા થીસિસ મૂકેલા છે, તે અથવા તો રિપોર્ટનો ઉપયોગ કરવાનો હોય છે. પૂર્વ થયેલા અને પ્રસ્તુત સમસ્યા સાથે સંબંધિત એવા સંશોધન અંગેની સાહિત્ય સમીક્ષા કરતી વખતે સંશોધકે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવાની હોય છે. જ્યારે તમે સંશોધનને કરી રહ્યા છો, તમે જ્યારે રિસર્ચ તમારું નક્કી કરી લીધું છે, ત્યારબાદ એ વિષય ઉપર કયા કયા કામ થઈ ગયા છે અથવા તો ક્યાં એ લોકો અટકી ગયા છે એ વસ્તુ ત્યારે જ ખબર પડે જ્યારે તમે આગળ થયેલા સંશોધનને વાંચશો. તો તમે તમારા વિષયને ન્યાય આપી શકશો. અને એના માટે જે એક દાખલો લઈ લઈએ કે ઓટોમેશનનો અભ્યાસ તમે કરી રહ્યા છો, લાઇબ્રેરી ઓટોમેશનનો તમે અભ્યાસ કરી રહ્યા છો, તો લાઇબ્રેરી ઓટોમેશન ઉપર કેટલા રિસર્ચ પેપર તૈયાર થઈ ગયા છે, કેટલા થીસિસ તૈયાર થઈ ગયા છે. આ થીસિસ અને રિસર્ચ પેપરને તમે જોવો, વાંચો, સમજો અને ત્યારબાદ તમે તમારું કામ આગળ વધારી શકશો. મિત્રો, અભ્યાસની ડિઝાઇન એટલે કે અભ્યાસના હેતુઓને વ્યાખ્યાથી કરેલ ચલો. જ્યારે તમે કોઈ સંશોધન વાંચ્યું છે અથવા તો સાહિત્ય વાંચ્યું છે, જર્નલનો એક આર્ટિકલ વાંચ્યો અને એ આર્ટિકલ વાંચ્યા પછી તમારે એનું એક એબસ્ટ્રેક્ટ, એનું ટૂંકું સ્વરૂપ તૈયાર કરવાનું છે કે તેની ડિઝાઇન કઈ હતી, ત્યારબાદ અભ્યાસના હેતુઓ, જે સંશોધકે જે રિસર્ચ પેપર અથવા તો થીસિસ તૈયાર કરેલું છે એ થીસિસ અથવા તો સંશોધન પેપરની ડિઝાઇન શું હતી, એમના હેતુઓ શું હતા, એમના ચલો કયા એમને વાપર્યા છે, સંશોધન પદ્ધતિ એમને કઈ વાપરી છે, માહિતી એકત્રિતના સાધનો જેમાંથી નમૂનો પસંદ કરવામાં આવ્યો છે એટલે કે એનું વ્યાપ વિશ્વ કયું છે, નમૂના પસંદગીની પ્રયુક્તિ, એની પૃથ્થકરણની પ્રવિધિ, એને કઈ કઈ પ્રયુક્તિ વાપરી છે સેમ્પલિંગ માટે. મિત્રો, સેમ્પલિંગ એટલે શું અને સેમ્પલિંગ પસંદગીની પ્રયુક્તિઓ વિશે આપણે પહેલાં ભણી ચૂક્યા છે. ત્યારબાદ અભ્યાસકર્તાએ જે પોતાનું થીસિસ અથવા તો રિસર્ચ પેપર તૈયાર કર્યું છે એમાં એને પૃથ્થકરણ કરેલું છે, એનાલિસિસ કરેલું છે. એ એનાલિસિસના તારણો સૂચનો શું હતા ટૂંકમાં તમારે અહીં આગળ દર્શાવવાનું છે. ભાવિ સૂચનો અંગેની ભલામણો.
દરેક સંશોધન સંશોધક જ્યારે સંશોધન કરતા હોય છે ત્યારે તેઓ ભાવિ સંશોધન અંગેની ભલામણો કરતા હોય છે, એ પણ અહીં આગળ દર્શાવવી ખૂબ જ જરૂરી છે. નવા વિષય સાથે આપણે ફરીથી મળશું, ત્યાં સુધી મને રજા આપશો. સ્વાધ્યાયઃ પરમ.